કોઈ પણ જાતના ટાંકા કટ કોઈ પણ જાતનો એનેસ્થેસિયા વગર અમે ઘૂંટણનો દુખાવો દૂર કરીએ છીએ અને એના રિઝલ્ટ્સ આર સો મચ પ્રોમિસિંગ. કે ભારતની અંદર સૌ પ્રથમ વખત આપણા ગુજરાતની અંદર આપણા અમદાવાદની અંદર આ ટેકનોલોજી સર આપણી સાથે આપણી માટે લઈને આવ્યા છે. સવારે એડમિટ થવાનું, ભૂખ્યા પેટે આવવાનું કરીએ છીએ આપણે લોકલ એનેસ્થેશિયામાં, બેહોશ કે એવું કંઈ કરતા નથી દર્દીને. નસો, પગમાં સાપ જેવી નસો દેખાવી, સ્નાયુઓમાં કળતર થવું, ન રૂઝાતા ચાંદા, કરોળિયાના ઝાડા જેવી નસો ફૂલવી, આ બધી જ તકલીફોને વેરિકોઝ વેઇન્સ કહી શકાય. તે પોતે પાલીતાણા ચડીને આવેલા, તો પાલીતાણાના આટલા પગથિયા, એ કે આટલા વર્ષોથી મને એટલો ઘૂંટણનો દુખાવો હતો તો હું ડોલી લઈને હું જતી હતી, પણ કે આ તમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યું એ પછી દુખાવો સાવ જતો રહ્યો. બેન્કર સાહેબની જે દરેક પ્રકારના સાંધાના દુખાવા, વેરિકોઝ વેઇન્સ ઉપરાંત મહિલાઓમાં થતી ગર્ભાશયની કોથળીની ગાંઠ, એની અંદર આખી પ્રોસિજર 30 મિનિટની અંદર પતી જાય છે અને પછી પેશન્ટને ખાલી અમે 7-8 કલાક આરામ કરાવડી અને પછી પેશન્ટ ઘરે જઈ શકે છે. શું તમે અથવા તમારા પરિવારનું કોઈ પણ સભ્ય ઘૂંટણના દુખાવાથી કે શરીરના કોઈ પણ સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો તમારા આ દર્દને દૂર કરવાનું સરનામું અમે વાત ગુજરાતી પર લઈને આવ્યા છીએ. જાણીને તમે ચોંકી જશો કે તમારો દુખાવો દૂર કરવાની પ્રોસિજર કોઈ પણ કાપો, ચીરો કે ટાંકો લીધા વગર માત્ર 30 મિનિટમાં પૂર્ણ થઈ જશે. આ પ્રોસિજર માટે તમારે વિદેશ જવાની જરૂર નથી, હવે આપણા ગુજરાત અને અમદાવાદની અંદર આ ટ્રીટમેન્ટ થઈ રહી છે. ત્યારે આવો મળીએ બે ઘડી પણ ઊભા ન રહી શકતા દર્દીઓને દોડતા કરનાર ડોક્ટર બેન્કર અને ડોક્ટર ગાંધીને વાત ગુજરાતી પર. આપણી સાથે છે ડૉક્ટર મોહલ બેન્કર સર અને ડૉક્ટર રોઝિલ ગાંધી સર. સ્વાગત છે સર, નમસ્તે. નમસ્તે. સૌથી પહેલાં તો હું એ પૂછવા માંગીશ કે લોકોના મનમાં અનેક પ્રશ્નો છે કે ની રિપ્લેસમેન્ટ કે સાંધાનો દુખાવો છે એ કઈ રીતે શક્ય બને, કોઈ પણ ઓપરેશન કાપો મૂક્યા વગર ટાંકા વગર આવું શક્ય છે ખરું? એમ મતલબ સૌથી મોટો પ્રશ્ન આ છે મારો. ના, ચોક્કસ શક્ય છે. અમારી અમે એક જાપાનીઝ ટેકનિક જેને જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કહીએ છીએ એનાથી દર્દીઓના ઘૂંટણના દુખાવાની સારવાર કરીએ છીએ અને આ જે ટેકનિક એવી છે જેમાં કોઈ પણ જાતના ટાંકા કટ કોઈ પણ જાતનો એનેસ્થેસિયા વગર અમે ઘૂંટણનો દુખાવો દૂર કરીએ છીએ અને એના રિઝલ્ટ્સ આર સો મચ પ્રોમિસિંગ. પેશન્ટ માટે, દર્દીઓ માટે તો ખૂબ જ આશીર્વાદરૂપ છે. ગાંધી સર, હું તમને એ પૂછવા માંગીશ કે દેશ વિદેશની અંદર નવી નવી ટેકનોલોજી લોકો અપનાવે છે, મેડિકલ ક્ષેત્રે પણ અનેક ટેકનોલોજીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ ટેકનોલોજી લાવવાનો વિચાર અને પ્રેરણા તમને કઈ રીતે મળી? આ ટેકનોલોજીની શરૂઆત જાપાનથી થઈ. ડૉક્ટર યુજી ઓકુનો કરીને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, એમણે 2011થી આ કેસ લેવાના શરૂ કરેલા અને એમનો માઇક્રોસ્કોપિક અભ્યાસ હતો અને કઈ રીતે આ ઘૂંટણના દુખાવાને આ ટેકનોલોજી હેલ્પ કરે છે એ બધો એમનો અભ્યાસ હતો. એમના બધા પેપર્સ, સાયન્ટિફિક પેપર્સ પબ્લિશ થયા 2014માં, એટલે દુનિયાને ખબર પડી.
આપણે પહેલો કેસ કર્યો 2020 ઓક્ટોબરમાં અને ત્યારથી કેસ ચાલુ જ છે, આપણે કરતા જ જઈએ છીએ. હવે 2023 સપ્ટેમ્બરની વાત કરીએ તો 700થી વધારે કેસ થઈ ગયા. કઈ રીતે આ લાવવાનો વિચાર આવ્યો? તો આપણે રેગ્યુલરલી પેપર, સાયન્ટિફિક પેપર્સ ને બધું સ્ટડી કરતા જોઈ કે આપણે કઈ રીતે આપણી પ્રેક્ટિસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીએ વખતો વખત, ને ટેકનોલોજીને અને નવી નવી વસ્તુને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણી રૂટીન પ્રેક્ટિસમાં અને નવી પ્રેક્ટિસ ચાલુ કરીએ. તો આ રીતે આ સાયન્ટિફિક પેપર્સ વાંચ્યા અને દર્દીઓ તો આવતા જ હતા કે ઘૂંટણના દુખાવામાં ઓપરેશન નથી કરવું, બધાને ઓપરેશન અને ઇન્જેક્શન દરેક વસ્તુથી બીક લાગે છે અને લોકો નાસીપાસ થઈ જાય છે, ભલે એ વસ્તુ સારી હોય પણ છતાંય કરતા નથી. એટલા માટે આપણે આ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી કે જેમાં પ્રોસીજર છે કોઈ ચીરફાટ ટાંકા ચીરા વગર એન્જિયોગ્રાફી દ્વારા આપણે ઘૂંટણના દુખાવાને ટ્રીટ કરીએ છીએ અને 2020થી અત્યાર સુધી આ સક્સેસ સ્ટોરી ચાલુ છે. અને મિત્રો, અહીંયા જણાવતા મને આનંદ થાય છે કે ભારતની અંદર સૌ પ્રથમ વખત આપણા ગુજરાતની અંદર, આપણા અમદાવાદની અંદર આ ટેકનોલોજી સર આપણી સાથે, આપણી માટે લઈને આવ્યા છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવો જોઈએ સર, અને કોંગ્રેચ્યુલેશન કે તમે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ આ પ્રકારની ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી. અને સર, આપણે ફર્સ્ટ ઓપરેશન પણ આપણે અહીંથી જ ફર્સ્ટ ઓપરેટ કર્યું ઇન્ડિયાની. બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર કોઈ પણ જાતના કટ તથા ટાંકા વગર, ઓપરેશન વગરની ફૂલતી દુખતી નસો એટલે કે વેરિકોઝ વેન્સ તથા દરેક સાંધાના દુખાવા માટેની ટ્રીટમેન્ટ કરતું એકમાત્ર સેન્ટર છે. ફૂલતી દુખતી નસો, પગમાં સાપ જેવી નસો દેખાવી, સ્નાયુઓમાં કળતર થવું, ન રૂઝાતા ચાંદા, કરોળિયાના જાડા જેવી નસો ફૂલવી, આ બધી જ તકલીફોને વેરિકોઝ વેન્સ કહી શકાય. વેરિકોઝ વેન્સનું સફળતાપૂર્વક 12,000 કરતાં પણ વધુ કેસોને ટ્રીટ કરેલું સેન્ટર ગુજરાતમાં એકમાત્ર એ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર છે, જેમાં વર્ષોથી ચાલતી લેઝર ટેકનિક, આ ઉપરાંત અત્યાધુનિક ગુજરાતમાં સૌ પ્રથમવાર ગ્લુ એમ્બોલાઇઝેશન ટેકનિક, જેમાં કોઈ પણ જાતના કટ ટાંકા વગર વેરિકોઝ વેન્સને મટાડવામાં આવે છે. તમારી બધી જ ફૂલતી નસો, ન રૂઝાતા ચાંદા, દરેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર પાસે છે, જેમાં ઓપરેશન વગરની ટેકનોલોજી અવેલેબલ છે. આ ઉપરાંત ઘૂંટણના દુખાવાની વાત કરીએ તો ઘૂંટણના ઘસારા તથા ઘૂંટણમાં ની રિપ્લેસમેન્ટ કર્યા બાદ પણ રહી જતા દુખાવા, કોઈ પણ જાતના કટ ટાંકા વગર જાપાનીઝ ટેકનોલોજી જેન્યુક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી તમારા ઘૂંટણના દુખાવા મટાડી શકીએ છે. તો ઓપરેશન વગરની, કટ ટાંકા વગરની દરેક પદ્ધતિ માટે, તમારા દરેક સાંધાના દુખાવા માટે તથા તમારી વેરિકોઝ વેન્સ માટે ડુ કોન્ટેક્ટ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર. સર, ભારતમાં આવો એક નવો વિચાર લઈને શરૂઆત કરવાની થઈ, આપે શરૂઆત કરી, અને એ ફર્સ્ટ ઓપરેશન, કે ઓપરેશન તો નહીં પણ એ જે ટ્રીટમેન્ટ, એ ટ્રીટમેન્ટ ફર્સ્ટ જ્યારે કરી ત્યારે કેવી ફિલિંગ હતી? જેના જો સાચી વાત કહું ને તો ઘૂંટણના દુખાવા માટે બહુ જ દર્દીઓ આવતા હતા, અને એક મનમાં, એક મને પણ અફસોસ કે ગિલ્ટી ફીલ થતી હતી કે આમના માટે હું ડૉક્ટર થઈને પણ કશું જ નહોતો કરી શકતો. એમ અલ્ટિમેટલી મારા જ ઘણા સ્વજનોની વાત કરું, મારા જ મધરનું જ્યારે આથી 15 વર્ષ પહેલાં ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાવ્યું ત્યારે મારા મધર જ ના પડતા કે મોલ મારે નથી કરવું, પણ ના છૂટકે કરવું પડ્યું, કારણ કે બીજો કોઈ ઓપ્શન જ, પર્યાય જ અવેલેબલ નહોતો. અને જ્યારે અમે આ જાપાનીઝ ટેકનિક વિશે જાણ્યું, મેં ને ડૉક્ટર રુઝિલ ગાંધીએ, અને અમે જ્યારે સૌથી પહેલો કેસ કર્યો ત્યારે વી આર સો મચ એક્સાઇટેડ એવી જ હતા કે અમે આ અમારા જીવનમાં અમારા થકી અમે ઘણા બધા દર્દીઓના ઘૂંટણના સાંધા અમે બચાવી શકીશું ઓપરેશન વગર. કુદરતે જે વસ્તુ આપી છે ને, એને તમે ગમે તેટલા પૈસા આપો કે ગમે તેટલા રૂપિયા તમે નાખો, એને તમે રિપ્લેસ નથી કરી શકતા. ઈશ્વરે જે આપી છે એ ઇરિપ્લેસેબલ વસ્તુ છે એમ. અને મનુષ્ય બનાવે છે એની એક્સપાયરી ડેટ હોય છે, કોઈ પણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય, પણ કુદરતે બનાવેલી વસ્તુની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. એટલે જ્યાં સુધી આપણે કુદરતી વસ્તુ સાચવી રાખીએ, એ થીમ સાથે જઈએ છીએ, તો આપણા માટે, આપણા શરીર માટે એ બહુ જ ફાયદાકારક છે. અને જ્યારે અમે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે જાપાનીઝ ટેકનિક વિશે સાંભળ્યું અને એનો ડિટેલમાં અભ્યાસ કર્યો,
ત્યારે આ વસ્તુ અમે જાણી કે કુદરતી જે વસ્તુ છે જે ઈશ્વરે આપી છે એને આપણે સાચવી રાખી શકીએ છીએ, અને ખાલી દુખાવો દૂર કરી દો તો સાંધો તો સરસ છે અને એને આપણે લાંબા સમય સુધી સાચવી રાખી શકીએ. તો જ્યારે મેં એને રોઝિલેમાં હું ફર્સ્ટ કેસ કર્યો, સૌ વી આર સો મચ એક્સાઇટેડ વિથ દેટ થીમ કે આપણે આ જીવનમાં જે અમને જે જીવન આપ્યું છે એની જોડે જોડે અમે કુદરતની જે થીમ સાથે અમે દર્દીઓનું પણ ઘણું બધું ભલું કરી શકીશું. એમના ઘૂંટણના સાંધા, એવી રીતે શોલ્ડર જોઈન્ટ, એ ટેનિસ એલ્બો ગણો કે હીલ પેઇન, એ અમે બચાવી શકીશું, એમાંથી દર્દમાંથી દર્દીઓને બહાર કાઢી શકીશું. વી આર સો મચ એક્સાઇટેડ બાય ડુઈંગ ધ ફર્સ્ટ કેસ, અને આઈ વુડ વેરી હેપી ટુ શેર કે અમારો જે પહેલો કેસ અમે ઓક્ટોબરમાં કર્યો એમની જોડે, મારે રિસન્ટલી હમણાં જ વાત થઈ છે, એ અત્યારે ઓક્ટોબરમાં દિવાળીમાં એ ચારધામ યાત્રાએ જવાના છે, અને રાઇટ નાઉ ઓલ્સો આફ્ટર 3 યર્સ શી ઇઝ પેઇન ફ્રી. ઓ અદ્ભુત. અહીંયા મતલબ એક સામાન્ય પરિવારના એક સામાન્ય વ્યક્તિ તરીકે મને એવું ફીલ થાય કે આપણા બાને, આપણા મમ્મીને, આપણા કાકીને આ સમસ્યા હોય અને એ વ્યક્તિ જે પોતાના જ ની સાથે, ની રિપ્લેસ નથી થયું, એણે ઘૂંટણ બદલાવ્યો નથી, પોતાના ઓરિજિનલ ની સાથે ચાર ધામની યાત્રાએ જઈ શકે, આ એક વરદાન સ્વરૂપ જ છે સર. અને આ ટેકનોલોજી અહીંયા લાવવા માટે થેન્ક યુ સો મચ સર. સર વાત થઈ કે ઓપરેશન વગર આપણે ની અંદર જે પ્રોસિજર થશે, એકચ્યુઅલી મારા પરિવારની અંદર પણ કેટલાક એવા સભ્યો છે કે જેને આ પ્રોસિજરની જરૂર છે. તો એકચ્યુઅલી આ પ્રોસિજર છે શું, કઈ રીતે, શું સંપૂર્ણ આખી ટ્રીટમેન્ટ કઈ રીતની રહેશે એના વિશે જણાવો સર. કોઈ પણ સ્વજન કે માણસને નીનો દુખાવો હોય એટલે આપણા હોસ્પિટલ કે ક્લિનિકનો એપોઇન્ટમેન્ટ નંબરથી એપોઇન્ટમેન્ટ સાધીને આવે, આપણે પેશન્ટને ઇવેલ્યુએટ કરીએ કે નીમાં કઈ જગ્યાએ દુખાવો છે, ક્યારે દુખાવો છે, એના ક્લિનિકલ પેરામીટર્સ ચેક કરીએ, પછી એક્ઝામિનેશન કર્યા પછી એમનો એક્સરે પડાવવામાં આવે. એક્સરે પરથી નક્કી થાય કે કેટલો એડવાન્સ ઘસારો છે નીનો, સાંધાનો. ચાર ટાઈપના ઘસારા હોય એટલે કેટલો એડવાન્સ છે એ નક્કી કરીએ. એમનો દુખાવાની પેટર્ન જોઈએ, એમની રોજિંદી પેટર્ન શું છે એ બધું ચેક કરીએ, અને પછી જો ઘસારો એડવાન્સ ના હોય તો આપણે એમને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ ઓફર કરીએ છીએ. એ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં એમના રૂટીન બ્લડ ટેસ્ટમાં ચેકઅપ થાય, લોહીના ટકા કેટલા છે, હિમોગ્લોબિન, ઇન્ફેક્શનની માત્રા ક્યાંય શરીરમાં છે કે નહીં, અને ફિઝિશિયન ફિટનેસ થાય કે એમનો ઇસીજી ચેક કરવામાં આવે, જે બધું બહુ થોડીક જ વારમાં થઈ જાય છે. ફિટનેસમાં બધું યોગ્ય લાગે, કોઈ બીજા કોઈ તકલીફ રોગ ના હોય, બધા બ્લડ પેરામીટર્સ નોર્મલ હોય તો જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પ્રોસિજર માટે આગળ વધીએ. એ પ્રોસિજરમાં સવારે એડમિટ થવાનું, ભૂખ્યા પેટે આવવાનું કરીએ છીએ આપણે લોકલ એનેસ્થેશિયામાં. બેહોશ કે એવું કંઈ કરતા નથી દર્દીને, ખાલી એટલો ભાગ બેરો કરી દઈએ છીએ સાથળનો. સાથળના ભાગથી એન્જિયોગ્રાફી કરીએ જોઈન્ટની, સાંધાની. એ એન્જિયોગ્રાફીમાં જ્યાં જ્યાં સોજો દેખાય એ દરેક નસમાં જઈને એ સોજાને બંધ કરી દઈએ છીએ. સ્પેશિયલ એમ્બોલાઇઝેશન પાર્ટિકલ્સ આવે છે એના થકી, એટલે ખાલી એક સોઈલમાંથી કેથેટર નાખીએ અને એમાંથી આ ટ્રીટમેન્ટ થાય છે એન્જિયોગ્રાફીથી. કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ એવું કશું નથી. એટલે 1 મિલીમીટરના કાણાથી આપણે કરીએ છીએ સાથળમાં કાણું પાણી, જેને રોજ આવતા 8 કલાક થાય. એટલે દર્દીની જો ટ્રીટમેન્ટ સવારે કરી હોય તો સાંજના દર્દી રૂટીન ચાલી શકે અને બધું રૂટીન કરી શકે. મેડિક્લેમ હોય તો પેશન્ટને 24 કલાક કેશલેસ માટે ને બધા માટે 24 કલાક રાખતા હોઈએ છીએ, નહીંતર આ પ્રોસિજર સવારથી સાંજ સુધીની છે. સ્પેશિયલ માઇક્રો કેથેટર ને કેથેટર આવતા હોઈએ છે કે જેમાં આપણે નાની નાની પતલી પતલી ઝીણી નસમાં જઈને આ દવા નાખીએ છીએ, એમ્બોલાઇઝેશન પાર્ટિકલ. આમાં દર્દીને પ્રોસિજર દરમિયાન કોઈ પણ જાતનો દુખાવો કે એવું કશું થતું નથી, અને પ્રોસિજર એકદમ પેઇન ફ્રી છે અને ડે કેર પ્રોસિજર કહી શકાય. સર સામાન્ય શબ્દોમાં આપણે એને સમજવા જઈએ તો જે ગાદીનો જે ભાગ છે ગોઠણની અંદર, એ ઘસાવાની જે પ્રક્રિયા છે કે એ રિપ્લેસમેન્ટની પ્રક્રિયા છે એની અંદર
ટુ ધ એકદમ સરળ ભાષામાં આ ઓપરેશનને સમજવું હોય તો ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે ની જોઈન્ટનો ઘસારો, એમાં ગાદી પતલી થતી જાય છે ધીમે ધીમે. એડવાન્સ સ્ટેજ એટલે કે લાસ્ટ સ્ટેજમાં ગાદી જતી રહી હોય છે, એબસન્ટ હોય છે, આખી ઘસાઈ ગઈ હોય છે. આપણે ગાદીને કંઈ કરી શકતા નથી. ઇન્જેક્શન નાખી શકીએ જેમાં વિસ્કસ મટીરિયલ હોય અને એ ગાદીને સપોર્ટ કરે. આ ટ્રીટમેન્ટ દ્વારા આપણે એ જે સોજો હોય છે કે જે ગાદીને ખાય છે ધીમે ધીમે કરીને, સાઇટોકાઇન સ્ટોર્મ હોય છે ત્યાં લોકલ જગ્યાએ સાઇટોકાઇન રિલીઝ થતા હોય છે જે આ ગાદીને ખાઈ જાય છે, ડેમેજ કરે છે, એને આપણે સ્ટોપ કરી દઈએ છીએ. ઓકે, એટલે એન્જિયોગ્રાફી દ્વારા સ્પેશિયલ એ જગ્યાએ દવા નાખીને આ પ્રોસેસને સ્ટોપ કરી દેવામાં આવે છે આ પદ્ધતિથી, જેથી કરીને ઘસારો ત્યારે સ્ટોપ થઈ જાય છે. દરેક પ્રકારના સાંધાના દુખાવા, વેરિકોઝ વેઇન્સ ઉપરાંત મહિલાઓમાં થતી ગર્ભાશયની કોથળીની ગાંઠ, પુરુષોમાં થતી પ્રોસ્ટેટની સમસ્યા, વાસ્ક્યુલર માલફોર્મેશન જેવી સમસ્યાના ઉકેલ માટે એકવાર અચૂક બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલની મુલાકાત લો. સર, આપણે ઓપરેશનની મતલબ જે ટ્રીટમેન્ટ છે એની આખી પ્રોસીજર સમજ્યા. ઘણા લોકોના મનમાં એ મૂંઝવણ હશે કે આ બહારની ટેકનોલોજી છે, વિદેશની છે, તો આ બહુ જ એક્સપેન્સિવ હશે અને સામાન્ય વર્ગના લોકો છે એ અફોર્ડ કરી શકશે, એને પોસાશે કે કેમ, કે મેડિક્લેમની અંદર આ વસ્તુ કવર થાય છે કે કેમ, તો આના વિશે શું કહેશો સર? તમારી વાત સાચી છે. ઘણા બધા મધ્યમ વર્ગના લોકો હોય, પૈસાનો ને કંઈ ને કોઈ ટ્રીટમેન્ટ માટે વિચારતા તો હોય, પણ આ જે ટેકનિક જાપાનીઝ ટેકનિક છે એ એક તો જેને ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સમાં મોટાભાગે કવર્ડ હોય છે, કેશલેસ પણ મોટાભાગની કંપનીઓ કરી આપતી હોય છે. અને જે ની રિપ્લેસમેન્ટની જે પદ્ધતિ છે જેમાં તમે સારો જોઈન્ટ નાખો છો એના કરતાં લગભગ 1/3 કોસ્ટમાં થાય છે. એટલે આમ તમે કમ્પેર કરો છો તો ઘણી બધી સસ્તી છે બીજી જે અત્યારની ટેકનોલોજી અવેલેબલ છે એના કરતાં. અને સસ્તી તો ઠીક છે, પણ એને જ્યારે રિઝલ્ટ્સ બહુ સારા મળે છે અને તમે તમારો કુદરતી સાધો તમે એ જાળવી શકો છો, જે બીજા 10-15 વર્ષ 20 વર્ષ સુધી કશો વાંધો આવતો હોતો નથી. સર, ની રિપ્લેસમેન્ટની જે પ્રોસીજર છે એમાં અને આપણી જે ટ્રીટમેન્ટ છે આમાં મેજર સીધો શું ડિફરન્સ છે? સો મેજર ડિફરન્સમાં એ છે કે તમે જ્યારે ની રિપ્લેસમેન્ટ કરો છો તો ની રિપ્લેસમેન્ટની અંદર જે ઘૂંટણના સાંધા માટે જે બે બોન છે, ઉપરનું ફિમોર અને નીચેનું ટીબિયલ બોન, એ કટ કરી અને એમાં આર્ટિફિશિયલ મેટલની પ્લેટ લગાવીએ છીએ. જ્યારે આની અંદર તમારે કોઈ બોન કટ કરવાનું હોતું નથી, કશું જ કરવાનું હોતું નથી. અને આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલી છે, જાપાનીઝ ટેકનિકમાં અમે કોઈ કટ કે ટાંકા આવતા જ નથી, જસ્ટ એક એન્જિયોગ્રાફીથી કરીએ છીએ. અને જે આપણે રોગનું મૂળ કારણ જે છે, વા છે, આર્થરાઇટિસ છે, એ આર્થરાઇટિસની પ્રોસેસ આપણે આ એક એમ્બોલાઇઝેશન પાર્ટિકલ ઇન્જેક્ટ કરીને રોકી દઈએ છીએ. સો દેર ઇઝ અ મેઇન ડિફરન્સ કે પેલાની અંદર તમારો જે હાડકા કટ કરીને નવો જોઈન્ટ લગાવવામાં આવે છે, જ્યારે આની અંદર કશું કોઈ કટ ટાંકા કશું નથી આવતું. યોર નેચરલ ની જોઈન્ટ ઇઝ પ્રિઝર્વ અને રોગનું મૂળ કારણ આર્થરાઇટિસને આપણે નાબૂદ કરીએ છીએ. સર, આપણે અત્યાર સુધીમાં કેટલા ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છીએ અને આવતા પેશન્ટ્સ જે છે એમની સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો છે? મેં રુઝિલે સૌથી પહેલાં શરૂઆત કરી ઓક્ટોબર 2020માં. મેં સૌથી ફર્સ્ટ કેસ કર્યો ઇન્ડિયાનો અને એ પછી અત્યારે જ્યારે આપણે 2023માં લગભગ આ સપ્ટેમ્બર મહિનામાં આ વાતચીત ચાલી રહી ત્યારે 700થી વધારે ની જોઈન્ટના આ પ્રોસીસ કરેલી છે ઘણા બધી જગ્યાથી. એટલે એવું નહીં કે ખાલી અમદાવાદ હોય કે ગુજરાત હોય, પણ વી હેવ સીન ધ પેશન્ટ્સ, વી હેવ ડન મેની પ્રોસીજર્સ ફ્રોમ અમેરિકાના ઘણા પેશન્ટ, યુએસએના હોય, યુએઈના હોય, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડિયામાંથી પણ ક્યાં ક્યાં ખૂણે ખૂણેથી, નોર્થ ઇન્ડિયામાંથી, સાઉથ ઇન્ડિયામાંથી ઘણી જગ્યાએથી બધા પેશન્ટ્સ આવ્યા હોય. અમે બધા પ્રોસીજર કરી હોય અને દે આર વેરી હેપી આફ્ટર ધ પ્રોસીજર્સ. અને મોટાભાગનાને ની રિપ્લેસમેન્ટની પ્રોસીજર્સ જે ઓપરેશન્સ કરાવવું નથી હોતું, ઓપરેશનથી એક ડર લાગતો હોય છે, અને એમના માટે આ પ્રોસીજર તો ખરેખર વરદાનરૂપ છે.
ઘણા બધા લોકો અમને એટલા બ્લેસિંગ આપેલા છે મને રોઝલને કે સાહેબ તમે આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જાપાનીઝ ટેકનિક જે શરૂ કરી એનાથી અમારું જીવન આખું પરિવર્તન થઈ ગયું. એકને એક હું તમને અમારો દર્દી જોડેનો એક્સપિરિયન્સ શેર કરું તો અમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરેલું અને પેશન્ટને અમે એવું કીધેલું કે તમે આરામ કરજો, બહુ હરતા ફરતા નહીં, તમારું રૂટીન એક્ટિવિટી કરજો. ઇટ વોઝ અવર ઇન અર્લી ફેઝ, શરૂઆતના જે 50-100 કેસ હતા એમાંના આ પેશન્ટ હતા. પછી ફોલોઅપમાં બોલાયા પણ લગભગ અમે ઘણી વાર બોલાવતા હોઈએ છીએ અમદાવાદમાં રહેતા હોય ત્યારે, તે આવ્યા નહીં. પછી લગભગ 2 મહિના પછી આવ્યા અને આવ્યા ત્યારે મારી કેબિનમાં અમે આવ્યા ત્યારે એકદમ ખુશ હતા. મેં કીધું શું થયું, તે પોતે પાલીતાણા ચડીને આવેલા. પાલીતાણાના આટલા પગથિયા, એ કહે કે આટલા વર્ષોથી મને એટલો ઘૂંટણનો દુખાવો હતો તો હું ડોલી લઈને હું જતી હતી, પણ કે આ તમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કર્યું એ પછી દુખાવો સાવ જતો રહ્યો. તે પાલીતાણાનો આખો પર્વત એ પોતે પોતાના પગ પર ચડીને ગયા વિધાઉટ ડોલી. શી વોઝ સો મચ હેપી કે આટલા વર્ષે હું ભગવાનના દર્શન સાહિત્ય કરી શકે એમ. સો દેર આવા ઘણા બધા કિસ્સા છે કે જેને આપણે આપણે વાગોળવા જઈએ તો ખૂટે નહીં એમ. પણ અલ્ટિમેટલી ઘૂંટણનો સાંધો જે જાળવીને આપણે આ જે ટેકનિકથી સારવાર કરીએ છીએ એની દર્દીઓનો ઘણો ઘણો ફાયદો થાય છે. સર બહુ જ મોટો પ્રશ્ન હોય છે, ઘણીવાર આપણે સમજી જઈએ કે શું ટેકનોલોજી છે, ટેકનિક છે, એનાથી શું પરિણામ મળશે, પણ જે પેશન્ટ છે, પરિવારનો જે સભ્ય છે, એને સમજાવવો બહુ મુશ્કેલ બની જાય છે કે એને એના મનમાં એવા ડાઉટ આવી જાય કે એ કન્સલ્ટેશન માટે પણ તૈયાર નથી થતો કે મારા પગ જતા રહેશે કે વોટ એવર એના મગજમાં જે પણ હોય. તો આવા જે શંકા હોય કે આવું જે ડાઉટ હોય એ પેશન્ટને આપ શું કહેવા માંગશો? આ જેને શંકા હોય કે બહુ ડર હોય એના માટે અમારા ઓનલાઈન વિડીયોઝ પ્રોસિજરના અને અવેરનેસ માટેના ઓનલાઈન વિડીયોઝ અને બધું થિયરેટિકલ ને બ્રોશર્સ ને બધું છે, એ લોકો એ વાંચી શકે અને વાંચીને એ લોકો જોઈ શકશે. અમારા જેટલું નોલેજ એમને આવી જશે કે આમાં કંઈ ઓપરેશન નથી, કોઈ ચીરફાડ કરતા નથી અને અમારા બધા જ દર્દીઓ ઘરે ચાલીને ગયા છે બીજા દિવસે કે એ જ દિવસે સાંજના, એટલે બિલકુલ ડરવાની જરૂર નથી. અને એ લોકો અને કન્સલ્ટેશન કરવું એટલે ઓપરેશન કરાવી લીધું એવું નથી કે કરાવી લીધું, કોઈ પકડી રાખવાનું નથી. બરાબર. અને કન્સલ્ટેશન માટે ફ્રીલી જ્યારે ઈચ્છા થાય એમ એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે. સર એવા કોઈ દર્દી યાદ છે કે જે એકદમ ડર સાથે આવ્યા હોય તમારી પાસે અને પછી તો બહુ ઇઝીલી સ્મૂધલી ચાલતા ગયા હોય અહીંથી? 5-1% દર્દી એવા હોય છે કે જેને આમ રિલેટિવ્સ થોડા પકડીને લઈ આવ્યા હોય કે એટલો દુખાવો હોય એમને એટલા માટે, અને પ્રોસિજર પતી જાય, આપણે એન્જિયોગ્રાફી કરીને એમ્બોલાઇઝેશન, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પતી જાય એટલે આપણે કહીએ કે પતી ગયું છે અને હવે તમને વોર્ડમાં શિફ્ટ કરી દઈએ છીએ રૂમમાં, તો એ લોકો એમ કહે કે સાહેબ પતી ગયું, બસ આટલા માટે હું ગભરાતો હતો કે ગભરાતી, એટલું સરળ છે, એટલું સરળ છે. સર 30 મિનિટની અંદર દુખાવો દૂર થઈ જાય, આવું જ્યારે ચર્ચાની શરૂઆત કરી ત્યારે મારા માટે પણ માનવું મુશ્કેલ હતું, પણ 30 મિનિટની અંદર દુખાવો દૂર થઈ જાય અને હસતો હસતો જાય છે એક પેશન્ટ, કઈ રીતે શક્ય બને છે? એ કમાલ જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનનો છે. એની અંદર આખી પ્રોસિજર 30 મિનિટની અંદર પતી જાય છે અને પછી પેશન્ટને ખાલી અમે 7-8 કલાક આરામ કરાવડી અને પછી પેશન્ટ ઘરે જઈ શકે છે. અને પેશન્ટના શબ્દોમાં કહું ને તો એ લોકો અમને ઘણીવાર કીધું કે સાહેબ તમારા હાથમાં તો જાદુ છે, યુ હેવ મેજિકલ ફોર્મ્યુલા ઇન યોર હેન્ડ, કે તમે 30 જ મિનિટમાં અમારો ઘૂંટણનો દુખાવો દૂર કરી દો છો. આ ખરેખર પેશન્ટના શબ્દો છે કે આ તમે જ્યારે ની રિપ્લેસમેન્ટ કે એવી કોઈ સર્જરીમાં જાઓ છો ત્યારે એ આખી પ્રક્રિયા જે છે એ તમે ઓપરેશન કરાવો પછી એની ફિઝિયોથેરાપી કરાવો અને નોર્મલ થાય એ બધી વસ્તુ મહિનો લાગતી હોય છે, પણ આની અંદર ખાલી 1/2 કલાક 1/4 કલાકની પ્રોસિજર અને પછી પેશન્ટ તરત થોડા કલાકમાં ઘરે જઈ શકે, ઇટ્સ રિયલી મેજિક. અને દેટ ઇઝ અ વર્ડ ફ્રોમ ધ યુ ડિસ્ક્રાઇબ બાય ધ પેશન્ટ, જે એ લોકો એવું કહે કે સાહેબ તમારા થોડો જાદુ છે. સર આ પ્રોસિજર પૂરી થઈ જાય પછી શું પ્રિકોશન રાખવા પડે છે અને દુખાવામાં કેટલી રાહત મળે છે અને કેટલા સમય સુધી
સો આજે પ્રોસેસ પૂરી થઈ જાય પછી અમે 8 કલાક સુધી પેશન્ટને આરામ કરાવીએ છીએ. આરામ ઇન ધ સેન્સ કે અમને ચાલવાનું કહેતા નથી, રાઈટ? કારણ કે જ્યાં પંચર કર્યું હોય એ સાઈડ પર પ્રેશર ના આવવું જોઈએ. અને આફ્ટર 8 અવર્સ પેશન્ટ કેન ડૂ ઓલ ધ એક્ટિવિટી, ચાલવાનું, કરવાનું, આ તે બધી વસ્તુ કરી શકે છે. બીજી કોઈ ફિઝિયોથેરાપી કે આ તે કરવાની અમારી પ્રોસેસ જાપાનીઝ ટેકનિક પણ જરૂર નથી હોતી. અને મોટાભાગે પેશન્ટ્સ સવારે આવે તો અમે સાંજે રજા આપી દેતા હોઈએ. ઇન્સ્યોરન્સ હોય તો 24 કલાક રાખીને પછી અમે રજા આપી દેતા હોઈએ છીએ. આ ટેકનિક કર્યા પછી જે ઘૂંટણનો દુખાવો કેટલો દૂર થાય છે એનું અમે સૌથી પહેલાં પ્રોસીજર કરતાં પહેલાં પેશન્ટને લગભગ એક્સપ્લેન કરતા હોઈએ છીએ. અને ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન કે કેટલી ગાદી બચેલી છે અને આ ઘૂંટણના ઘસારાની ગાદી બચેલી છે એના માપવા માટે ઇન્ટરનેશનલ KL ગ્રેડિંગ સિસ્ટમ છે, Grade 1 to 4. એટલે Grade 1 to 2 સુધીમાં રિઝલ્ટ્સમાં લગભગ 80-100% જેટલો ફાયદો થતો હોય છે. જ્યારે 3માં પહોંચે છે ત્યારે એ જે ફાયદો હોય છે એ લગભગ 70% સુધી થતો હોય છે. અને જ્યારે Grade 4 હોય છે ત્યારે એ બહુ વેરિયેબલ હોય છે. એટલે પેશન્ટને અમે ક્લિનિકલ એક્ઝામિન કરીને અમે કહેતા હોઈએ છીએ. બીજો તમારો ક્વેશ્ચન હતો કે કેટલું લાંબુ ચાલે છે, તો વી હેવ ડેટા ઓફ અપ ટુ 2011માં જાપાનમાં શરૂ થઈ અને અત્યારે આપણે 2023માં, એટલે 12 વર્ષનો ઇન્ટરનેશનલ ડેટા છે. એટલે આ પ્રોસીજરમાં લગભગ જે 2011માં સૌથી પહેલાં જે કેસ કર્યો જાપાનમાં એને હજી પણ સુધી ની પેઇન ફરીથી થયું નથી. સો વી હેવ એટલીસ્ટ ઇન્ટરનેશનલ ડેટા પ્રમાણે 12 વર્ષનો તો એક્સપિરિયન્સ છે કે 12 યર્સ સુધી એ ફરી રિપેર થતું નથી. ચોક્કસ પણ અમુક કારણો એવા હોય છે કે જેમાં અમે પેશન્ટને એક્સપ્લેન કરતા હોઈએ કે તમને ફરી કદાચ થવાની શક્યતા છે. જેમ કે દર્દીનું વજન 100 કિલોથી વધારે હોય, ઓબેસ પેશન્ટ હોય તો ઘૂંટણ પર લોડ વધારે પડે તો આ પ્રોસેસ ફરી શરૂ થઈ શકે. સેકન્ડ થિંગ, આપણે ગુજરાતીઓ છે જાણીએ છીએ ખાવામાં ગળ્યું ખાવાના બહુ શોખીન હોઈએ છીએ. ડાયાબિટીસ એ તો ઘર ઘરમાં છે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ હોય તો વાંધો નથી, પણ અનકંટ્રોલ ડાયાબિટીસ કે જેમાં સુગર 200થી વધારે રહેતું હોય તો એની અંદર આ લાંબુ ચાલતું નથી. ફરીથી 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે ફરી કરવાની જરૂર પડતી હોય છે. અને ત્રીજું રુમેટિક આર્થરાઇટિસ, જેને આપણે સંધિ ફરતો વા કહીએ આપણે સંધિવા, કે જેમાં ખાલી ની જોઈન્ટ ઇન્વોલ્વ ના હોય, ની, શોલ્ડર, નાના નાના આંગળીના સાંધા બધા ઇન્વોલ્વ હોય, એની અંદર પણ આ ફરીથી કરવાની જરૂર પડતી હોય છે. સો આ 3-4 ફેક્ટર આપણે વાત કરીએ તો ધીસ વિલ લાસ્ટ ફોર લોંગ. ઓકે સર, ગુજરાતભરમાંથી, ગુજરાત બહારથી જે કોઈ દર્શક આપણને જોઈ રહ્યો છે એ તમને મળવા માંગે છે, તમારા સુધી પહોંચવા માંગે છે, તો એ કઈ રીતે પહોંચી શકે આપના સુધી? સો અમારું એક તો ગૂગલ પર તમે જોશો તો બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ એ તમે ગૂગલ મેપમાં ઇઝીલી અવેલેબલ છે. વેન એવર યુ કમ, અમારી હોસ્પિટલ છે અહીંયા સેટેલાઇટમાં પ્રહલાદનગર એરિયામાં અમદાવાદમાં છે. એટલે તમે નેટ પર સર્ચ કરીને પણ આવી શકશો, ગૂગલ મેપમાંથી પણ તમને આ બધું મળી જશે. અને ધીઝ પ્રહલાદનગર એરિયા, સેટેલાઇટ એરિયા ઇઝ વેરી નોન એરિયા. એટલે ત્યાં ઉતરી ત્યાંથી તમારે અમારી હોસ્પિટલ આવવું એ જસ્ટ 2 મિનિટનો વોકિંગ ડિસ્ટન્સ છે. આમાં આવશો, મોટાભાગે અમે પેશન્ટને એવું કહેતા હોઈએ જ્યારે બહારગામના દર્દી હોય તો સવારે જ્યારે પણ તમે 9-10 વાગે 11 વાગે મોટાભાગે રાતે તમે ટ્રાવેલ કરીને એમના ગામથી નીકળ્યા હોય, સવારે અહીંયા અમદાવાદ આવે, કમ ડાઉન ટુ અવર હોસ્પિટલ એટ મોર્નિંગ 8:39, 9:30 વાગે આવી જાઓ. અમે જોઈ, એક્ઝામિન કરી, એની જોડે બાકીનો બધું ડિટેલ્સ અમને એક્સપ્લેન કરી અને સેમ ડે પ્રોસીજર કરવી હોય તો પણ શક્ય છે. થોડા બ્લડના રિપોર્ટ કરાવી અને એ દિવસે પ્રોસીજર કરી અને સાંજે જવું હોય તો પરત ફરી શકે છે. ઓકે સર, મતલબ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બહારથી આવતા દર્દીઓએ પણ. તમે અહીંયા આવો, કન્સલ્ટેશન કરો સરની સાથે. ઇસ્કોનથી ખૂબ નજીક છે, પ્રહલાદનગર વિસ્તારની અંદર છે. અને કન્સલ્ટેશન કર્યા પછી સેમ ડે તમને એવું લાગે કે ટ્રીટમેન્ટ કરાવી છે તો સરે કીધું એમ કે એક જ દિવસની પ્રોસેસ છે અને ફરીથી બીજા દિવસે આપ આપના ગામ જઈ શકો છો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો આ હતા ડૉક્ટર મોહલ બેનકર સર અને રોઝિલ ગાંધી સર, કે જેમણે આ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ગુજરાતની અંદર આ નવી ટેકનોલોજી લાવ્યા છે. માત્ર 30 મિનિટની અંદર તમારી સંપૂર્ણ ટ્રીટમેન્ટ, તમારો દુખાવો દૂર થઈ જવાનો છે. મને પણ જાણીને આશ્ચર્ય થયું અને સંપૂર્ણ પ્રોસેસ આપણે સર પાસેથી જાણી. તો અચૂક એમની મુલાકાત લો. એમની બધી ડિટેલ આપણા ડિસ્ક્રિપ્શનમાં અને એમનો નંબર પણ આપણે આપી દીધો છે. એમને કઈ રીતે પહોંચવું એ પણ આપણે જણાવ્યું છે. સો થેન્ક યુ સો મચ સર, અને ફરી મળીશું
નવા વિષય સાથે, નવા વ્યક્તિ સાથે વાત ગુજરાતી પર.